ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ગયા પીરિયડમાં આપણે કુદરતી દ્રશ્ય કર્યું હતું, બરાબર? મેં તમને સૂચના આપી હતી કે તમે ફોર્થ સ્ટાન્ડર્ડના વિદ્યાર્થીઓ ડ્રોઈંગ જે કર્યું છે એમાં સરસ સ્કેચપેન કરી દેશે, બરાબર ને? હવે જુઓ, તમને કલર પૂરતા આવડે જ છે, છતાં પણ એકવાર હું તમને ડેમો આપી દઉં. સૌથી પહેલાં તો આપણે કેટલા કલર જોઈશે એ મેં અહીંયા રેડી કરી રાખ્યા છે. ચોક કલર લેવાના છે. તમારી પાસે આમાંથી કોઈ કલર ના હોય અને તમારી જાતે ચેન્જ કરવો હોય તો કરી શકાય છે, બરાબર ને? તો આ બધા કલર મેં તૈયાર કરેલા છે. સૌથી પહેલાં તો આકાશમાં થશે આસમાની કલર. સૌથી પહેલાં જ્યારે તમે કલર કરો તે ઉપરથી નીચે કરવાનો, જેથી હાથના ડાઘા ના પડે અને સરસ એક તરફી. સ્લીપિંગ લાઇન તો સ્લીપિંગ લાઇનમાં, સ્ટેન્ડિંગ લાઇન તો સ્ટેન્ડિંગ લાઇનમાં, બરાબર? એટલે તમારે આકાશમાં કરવાનો છે આસમાની કલર. તમે ટીક કરી દો એટલે તમને બી થોડું ખ્યાલ આવી જાય. એ પછી ઘરમાં આ જે ઘરનો ભાગ છે એમાં આપણે કરવાનો છે ગોલ્ડન યલો, બરાબર? તો એ બી એકવાર કરી નાખો. પછી આ ઝૂંપડીનો ઉપરનો જે ભાગ છે ત્યાં આપણે કરીશું બ્રાઉન કલર. આટલું ટીક કરી દીધું પછી તમારી પાસે રેડ કલર લઈ લો અને ઝૂંપડીની ઉપરનો જે ઊભો ભાગ છે ત્યાં તમે રેડ કરી દો. હવે આપણે કરીશું સૂર્યમાં. તો યલો કલર સૂર્યમાં અને ઓરેન્જ કલર એની આજુબાજુ કરીશું, બરાબર? કેમ હું ટીક કરાવું છું કે તમે ભૂલી ના જાઓ અને જ્યારે કરો ત્યારે એટલા કલર લઈને સાથે બેસી જજો. હવે આપણે આ બ્રાઉન કલર જે લીધો છે એ બધા જ અહીંયા થર્ડમાં પણ કરી દેવાનો છે, બરાબર? ચલો, એટલું કામ તમારું થવા માંડશે. હવે આપણે ઝાડ બનાવવાનું છે. તો ઝાડમાં મેં સરસ આવી રીતે ટેક્સચર લીધું છે, તો એ ટેક્સચરમાં યલો કરજો અને એની આજુબાજુનો જે કલર છે એમાં ગ્રીન કરજો, બરાબર? તો એ પણ આપણું કામ કમ્પ્લીટ. હવે મેં લીધો છે ઓલિવ ગ્રીન કલર. તો ઓલિવ ગ્રીન કલર છે મેદી જેવો ગ્રીન. આ તમારી પાસે ના હોય તો તમે આના બદલે બીજો ડાર્ક ગ્રીન પણ ઉપયોગ કરી શકો છો. તો આ જે ટેક્સચર કર્યું છે એમાં વારા ફરતી એકમાં ઓલિવ ગ્રીન અને એકમાં રેડ, એવી રીતે તમે સરસ કલર પૂરી દો. હવે આપણે આ બાજુનું ઝાડ આવ્યા, એમાં આપણે આખામાં કરવાનું છે રેડ કલર આખા ગોળમાં, અને સર્કલ બનાવ્યા છે એ કરીશું આપણે પિંક કલરના, બરોબર? આટલું કામ ઉપરનું બધું કમ્પ્લીટ થઈ જાય પછી જ આપણે નીચે કલર કરવાનો છે. હંમેશા ઉપરથી નીચે કલર થાય, નહીતર હાથના ડાઘા પડે ને આખું ચિત્ર આપણું બગડે. હવે આ ઓલિવ ગ્રીન કલર જેની પાસે છે એ તો આ જ કરશે, બરાબર ને? તો એ અહીંયા ગાડી હું ઓલિવ ગ્રીન કલર અહીંયા કરું છું. ટેકરી જેવો ભાગ છે જ્યાં બધું ગ્રીનરી જુગી છે, બરાબર? હવે બ્લુ કલર છે આ ફૂલોમાં કરીશ, બધા જ ફૂલોમાં બ્લુ કલર. ફૂલની જે ડાળી છે એમાં યલો ઓકર કલર, માટી કલર છે આપણી પાસે, બરાબર? જો તમારી પાસે આ ગ્રીન કલર ના હોય તો તમે એકદમ પોપટી ગ્રીન કલર બી નીચે વાપરી શકો છો. તમારી પાસે જે કલર હોય એમાં એડજસ્ટ કરીને જ કામ કરવાનું છે. હવે આપણે આવ્યો દરવાજો. તો દરવાજાનો જે બહારનો ભાગ છે તેમાં આપણે રેડ કરીશું બોર્ડર. અંદરનો જે ભાગ છે તેમાં આપણે કરીશું રાણી કલર. અને તમારે આ જે ગોળ સર્કલ કરી છે તેમાં કોઈ બી સરસ ડાર્ક કલર કરી શકો છો. તો તમને આ ખબર પડી ગઈ. આખા વિડીયોમાં હું તમને આખા કલર પૂરીને બતાવું તો બહુ જ સમય જાય આપણો. એ તમે પહેલાં ટીક કરી દો, તમને બધાને ચોક કલર સરસ આવડે છે. ખાસ ધ્યાન રાખજો, ઉપરથી નીચે કલર કરજો અને આ કામ તમારું કમ્પ્લીટ કરજો. હવે આપણે જોઈએ સ્ટાન્ડર્ડ 5th. પાંચમા ધોરણમાં પણ મેં સરસ કુદરતી દ્રશ્ય દોરાયું છે, પણ આપણે રંગપૂર્ણી કરતા પહેલા એકવાર રંગચક્ર વિશે સમજી લઈએ. વિદ્યાર્થીઓ, તમારે તમારી સ્કેચબુકમાં પરિકરથી 3 સર્કલ બનાવવાના છે. તમારી સ્કેચબુકને અનુકૂળ, બહુ જ નાનું નહીં બનાવવાનું, કારણ કે આપણને હજી કલર પૂરતા આવડતા નથી. થોડુંક મોટું એક સર્કલ, એનથી બીજું મોટું અને ત્રીજું સર્કલ, 3 સર્કલ આપણે બનાવવાના છે. આ બનાવેલા અહીંયા તમને બતાવ્યા છે. ત્રણેય સર્કલને સરખા ભાગમાં વહેંચી દો.
હવે તમારે શું કરવાનું કે આ પ્રાથમિક રંગો કોને કહેવાય? તો જુઓ, બ્લુ, રેડ અને પીળો. લાલ, પીળો અને વાદળી મૂળ રંગ કહેવાય, બરોબર? મૂળ રંગ છે. આ રંગમાંથી આપણે આ બધા જ કલર બનાવી શકીએ છીએ. તો તમારે પહેલા ત્રણ ખાનામાં આ ત્રણ કલર પૂરવાના છે. જોઈ લો અહીંયા. હવે તમને એક વાત ખાસ કહી દઉં કે તમારા કંપાસ બોક્સમાં, કલર બોક્સમાં આ બ્લુ કલર બી છે. આ ડાર્ક બ્લુ છે અને લાઇટ બ્લુ છે, બરાબર? તમારે લાઇટ બ્લુનો ઉપયોગ કરવાનો છે. હવે આ ત્રણ કલર બન્યા પછી લાલ અને પીળાનું મિશ્રણ કરશો એટલે કેસરી રંગ બનશે. આ રહ્યો કેસરી રંગ. હું આ મોટું બોક્સ લાવી છું, એમાં બધા કલર તૈયાર છે. પણ તમારી પાસે નાનું બોક્સ હોય તો તમારે કયા બે કલર મિક્સ કરવાના છે? લાલ અને પીળો મિક્સ કરશો તો કેસરી બનશે, વાદળી અને પીળો મિક્સ કરશો તો લીલો રંગ બનશે. કારણ કે લીલો રંગ આપણે ઝાડ પાનમાં પૂરવા માટે જોઈએ, બરાબર? લાલ અને વાદળી મિક્સ કરશો તો જાંબલી રંગ બનશે. પણ મારી પાસે મોટા બોક્સમાં આવો જાંબલી રંગ આવેલો છે એટલે હું એ વાપરું છું. પણ તમારે આ મેળવણી જાણવી બહુ જરૂરી છે, કારણ કે તમે નાના છો અને અત્યારે મમ્મીએ તમને નાનું જ બોક્સ અપાયું હશે. કારણ કે તમારે અત્યારે શીખવાનું છે એટલે તમે આ બે કલરની મેળવણી કરશો તો જાંબલી રંગ બનશે. હવે પ્રાથમિક અને માધ્યમિક કલર, દ્વિતીય શ્રેણીના કલર તમને ખબર પડી ગઈ. આ ત્રણ કલરના માધ્યમથી આપણે બધા જ કલર બનાવી શકીએ છીએ. હવે જુઓ, આ કેસરી બનેલો છે અને લીલો, એ બંનેના સમપ્રમાણ મિશ્રણથી ચટણી કલર બને છે. હવે જાંબલી અને લીલો, એ બંનેના સરખા પ્રમાણમાં મિશ્રણ કરવાથી સ્લેટીઓ એટલે કે ગ્રે કલર મળે છે. ધારો કે આપણી પાસે ગ્રે કલર હોતો જ નથી ડબ્બામાં, તો આપણે કેવી રીતે બનાવીશું? તો તમારે આ યાદ રાખવાનું કે જાંબલી અને લીલો મિક્સ કરશો તો આવો સ્લેટીઓ કલર, ગ્રે કલર ઘટ્ટો બનશે. જાંબલી અને કેસરી રંગના મિશ્રણથી બદામી રંગ બને છે. જનરલી આ રંગો આપણે બહુ વપરાતા નથી. આપણે ખાલી પ્રાથમિક શ્રેણીના રંગો અને દ્વિતીય શ્રેણીના રંગોની જરૂર પડે છે. તો તમારે તમારી સ્કેચબુકમાં કુદરતી દ્રશ્ય ભલે દોર્યું હોય, એના પછીના પેજ ઉપર પહેલા તો રંગ ચક્ર દોરવાનું છે. પ્રાથમિક એક, બે અને ત્રણ સર્કલ. આ ત્રણ સર્કલને ત્રણ સરખા ભાગમાં વહેંચી દો. એ જે સર્કલનું માપ આવે છે એની વચ્ચે એક એક લાઈન કરી દો. એટલે આ બે નું મિશ્રણ અહીંયા, આ બે નું મિશ્રણ અહીંયા અને આ બે નું મિશ્રણ અહીંયા બનાવી શકો. આ તમારે એકવાર એક્ટિવિટી ક્લાસમાં સ્કેચબુકમાં કરવાની જ છે. જ્યારે ક્લાસમાં હોઈએ ત્યારે આપણે ડેમો આપીને બતાવી શકીએ, પણ અત્યારે આપણે ઘરેથી આ કામ કરીએ છીએ એટલે તમારે આ થોડુંક સમજીને જાતે જ કામ કરવાનું છે. તો તમારે પહેલા તો રંગચક્ર બનાવી દેવાનું છે. આવતા લેક્ચરમાં હું તમને કુદરતી દ્રશ્યમાં રંગપૂર્ણી કરતા શીખવાડીશ.